नमस्कार विद्यार्थी मित्रों, विद्युत रसायन के अंदर आपने नट समीकरण अने एना आधारित प्रश्नों की चर्चा करी। त्यार पछीनो आपणो मुद्दो छे विद्युत विभाज्य द्रावणों की वाहकता। भौतिक विज्ञान के अंदर वाहकता नो खूब ज ऊंडाणपूर्वक अभ्यास आवश्यक। અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના પ્રયોગ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર આવશે। વિદ્યુત વિભાજ્યની દ્રાવણમાં વાહકતાનો અભ્યાસ કરતા પહેલા આપણે કેટલાક પર્યાયોને વ્યાખ્યાયિત કરવા પડે, જેમાંનો પહેલો પર્યાય છે વિદ્યુતીય અવરોધ। જેમાં પહેલો પર્યાય છે વિદ્યુતીય અવરોધ। विद्युतीय अवरोध छे जेने कैपिटल आर संज्ञा वडे बतावामां आवे छे, बराबर, जेनो एकम ओहम छे। आ संज्ञा छे ओहम। विद्युतना वहनमां जी अड़चण उभी थाय, विद्युतना वहनमां जी अड़चण उभी थाय, जी नड़े एने आपणे अवरोध कहीए छे, જેને વિદ્યુતીય અવરોધ જેને આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જેને SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર ના છેદમાં સિમેન્સ નો ઘન અને એરિયા નો સ્ક્વેર આવી રીતે બતાવે છે। આગળ તમે અભ્યાસ કરશો ત્યારે માલુમ પડશે कि किलोग्राम बराबर पची छे मीटर स्क्वायर स्मॉल एम छे, सीमेंस छे जी वाहकता नो एकम छे अने ए छे आड़छेद नो क्षेत्रफळ छे। तो आपने थाय कि आपणे अवरोध छे शुं छे, मानो के कोई विद्युत तार छे, कोपर धातु नो तार छे, कोई द्रावण द्वारा विद्युत नो वहन थाय छे, तो आमां इलेक्ट्रॉनो प्रवाह पसार थतो होय छे। तो ઇલેક્ટ્રોનના વહનમાં જે અડચણ ઊભી થાય એને આપણે અવરોધ R વડે બતાવીએ છીએ। તો કોઈ પણ વાહક તારનો અવરોધ R એના લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર। કોઈ પણ વિદ્યુત વાહક પદાર્થનો અવરોધ R એના લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો R બરાબર L by A, तो रो ने सब प्रमाणतानो अचार, सब प्रमाणतानो अचार कहवाई छे, जेने आपणे अवरोधकता, जेने आपणे अवरोधकता तरीके ओळखीए छीए, प्रतिरोधकता अथवा तो विशिष्ट अवरोध तरीके पण ओळखवामां आवे छे। પણ IUPAC એ ભલામણ કરી છે કે રો ને આપણે અવરોધકતા તરીકે જ લેવાનો છે। તો હવે અવરોધ R નો એકમ ઓહમ છે, તો રો નો એકમ શું કહેવાય, રો ને કરતા બનાવવાનો, અવરોધ એકમ તારવાનો છે, તો રો બરાબર એ આ બાજુ લઈ લો, તો R એ ના છેદમાં થાય। તો અવરોધ R નો એકમ શું છે, ઓહમ, આડછેદના ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈ મીટર, એક એક મીટર ઉડી જાય, તો ઓહમ ઇન્ટુ મીટર અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર। તો અહીં આપણે સમજ્યા કે અવરોધકતા નો એકમ થયો ઓહમ ઇન્ટુ મીટર અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર। તો હવે પ્રશ્ન થાય કે 1 ઓહમ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ સેન્ટીમીટર। જો ઓહમ ઓહમ એમ ન લેવા દીધા, પણ મેં એટલું જ લખ્યું છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। તો આનાથી ઊંધું લખાય કે 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 0.01 ઓહમ ઇન્ટુ મીટર। 100 ને આ બાજુ આવી પડે, આ હેલિસનમાં છે ઓહમ, જે કોનો એકમ છે, અવરોધ R નો એકમ છે। અહીં વિદ્યાર્થી તમે સમજા અવરોધ R અને અવરોધકતા રો,
હવે બીજો પર્યાય છે જેનું નામ છે વાહકતા એક બીજો પર્યાય જેને આપણે શું કહીએ છીએ વાહકતા વાહકતા જેને કઈ સંજ્ઞા વડે બતાવવામાં આવે છે જી સંજ્ઞા વડે અવરોધ આના વ્યસ્તને વાહકતા જી કહે છે તા તો જી બરાબર 1/r હવે r ની કિંમત આ જે છે ને એ હું કહું છું તો g બરાબર જો r ની જગ્યાએ rho l/a છેદનો છે અંશમાં r ની જગ્યાએ શું કોનો છે rho l/a તો જો r છેદમાં છે r ક્યાં છે છેદમાં છે તો શું કોનો rho l/a તો અહીંયા 1/ rho છે તો શું લખી શકાય g બરાબર विशिष्ट वाहकता कप्पा के एना छेद में तो आस्तो विद्यार्थी मित्रों खूब महत्वपूर्ण है फरी बार तो जी सो छे तो वाहकता जी छे तो एनो एकम सो तो जो जी नो एकम 1/r એટલે કે 1/ohm એટલે કે ohm ઇન્વર્સ વાહકતા જી નો એકમ ohm ઇન્વર્સ જેને કહેવાય મો જાણો અને મોહ પણ કહેવાય અને એને સિમેન્સ પણ કહેવાય વાહકતા જીના એકમ ત્રણ રીતે લખી શકાય ઓહમ ઇન્વર્સ અથવા તો મોહ અથવા તો સિમેન્સ ઓકે તો વાહકતા જીનો એકમ છે તો અહીં અવરોધકતા જેને આપણે વિશિષ્ટ અવરોધકતા પણ કહેતા હતા 1/ rho બરાબર થઈ કપ્પા કે તો કપ્પા કે છે વિશિષ્ટ વાહકતા છે એટલે આપણે એકમ મેળવવાનો પ્રયત્ન કરીએ કપ્પા કે છે એ શું છે વિશિષ્ટ વાહકતા તો એ વિશિષ્ટ વાહકતાનો એકમ શું થશે તે અંગેનો વિચાર કરો તો કહી શકાય કે વિશિષ્ટ વાહકતા કપ્પા કે બરાબર 1/g વાહકતાનો વ્યસ્ત છે વિશિષ્ટ વાહકતા તો જુઓ અહીંયા સોરી 1/ rho છે 1/ rho આપણે કોના બરાબર કપ્પા કે મૂક્યો છે 1/ rho બરાબર મૂક્યો છે તો rho નો એકમ શું હતો આગળ આપણે કહ્યું હતું ઓહમ ઇન્ટુ મીટર તો જુઓ કે બરાબર 1/ ઓહમ ઇન્ટુ મીટર તો વિશિષ્ટ વાહકતા કેનો એકમ 1/ ઓહમ એટલે ઓહમ ઇન્વર્સ એટલે કે મો એટલે કે સિમેન્સ બરાબર તો બરાબર સિમેન્સ મીટર ઇન્વર્સ સિમેન્સ જેને કેપિટલ S સંજ્ઞા વડે બતાવવામાં આવે છે જે વાહકતાનો એકમ છે જે કેનો એકમ છે વાહકતાનો એકમ છે તો અહીં લખી શકાય કે 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ મીટર ઇન્વર્સ તો અહીંયા ઊંધું થયું જો સેન્ટીમીટર છેદમાં છે સેન્ટીમીટર છેદમાં છે જો હું તમને સાબિત કરીને બતાવું કે 1 સિમેન્સ ના છેદમાં મીટર બરાબર સિમેન્સ ના છેદમાં 100 સેન્ટીમીટર તો આ 100 આ બાજુ આવે છે આ 100 આ બાજુ આવે છે તો હું થયું 100 આ સિમેન્સ નો સિમેન્સ સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર અહીંયા હું કહી દઉં સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ સેન્ટીમીટર ક્યાં છે છેદમાં છે ઇન્વર્સ હું લખી શકાય 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર સિમેન્સ મીટર ઇન્વર્સ એવું લખી શકાય હવે આપણે પર્યાયો વ્યાખ્યાયિત કર્યા બરાબર આ પર્યાયો આપણા માટે ખૂબ મહત્વના છે વાહક પદાર્થો છે બે પ્રકારના છે બરાબર ધાત્વીય વાહકો અને વિદ્યુત વિભાજના દ્રાવણ સોડિયમ કોપર સિલ્વર ગોલ્ડ જો સોડિયમ કોપર સિલ્વર ગોલ આ બધી ધાતુ છે એ ઘન વાહકો છે એને ધાત્વીય વાહકો કહેવાય તો પ્રશ્ન થાય કે આ ધાત્વીય વાહકોની વાહકતા કેટલી
હમણાં જોયું તો કે વાહકતાનો એકમ સિમેન્સ મીટર કિલોગ્રામ છે તો સોડિયમની 2.1 સોડિયમની 2.1 ગુણ્યા 10 ની 3 ઘાત સિમેન્સ મીટર ઇન્વર્સ પણ આ મૂલ્ય યાદ નથી રાખવાના ફક્ત સમજૂતી માટે છે કોપરની વિદ્યુતીય વાહકતા 5.9 મલ્ટીપ્લાય બાય 10^3 સિમેન્સ મીટર ઇન્વર્સ આખા ધાતુય વાહક તો આ ધાતુય વાહકોની વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખે તો અહીંયા લખ્યા છે કે ધાતુઓ દ્વારા આપણે એલ્યુમિનિયમના તાર વાપરીએ છીએ કોપરના તાર વાપરીએ છીએ તો એની વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખે છે તો આ ત્રણ પરિબળો ખાસ યાદ રાખવાના છે તો ઘન પદાર્થો એટલે કે ધાતુય પદાર્થની વાહકતા ત્રણ પરિબળો ઉપર આધાર રાખે છે પહેલું છે ધાતુનો સ્વભાવ અને ધાતુનું બંધારણ કે ધાતુમાં પરમાણુઓ કઈ રીતે ગોઠવાયેલા છે એનું બંધારણ કેવી રીતે છે એના પર એના સ્વભાવ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રતિ પરમાણુ એટલે એક પરમાણુમાં ધાતુના એક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે તેના પર પણ ધાતુય વાહકતાનો આધાર રહેલો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના વાહકોની ચર્ચા કરીએ છીએ પહેલું આયનિક વાહકતા અને ધાતુય વાહકતા આ ધાતુય વાહકતા આપણે પહેલા લીધી છે અને હમણાં અત્યાર સુધી જે પર્યાયો વ્યાખ્યાયિત કર્યા એ બંને માટે છે ધાતુય વાહકતા માટે અને આયનિક વાહકતા માટે ધાતુય વાહકતા એટલે શું તો કોપર ગોલ્ડ સિલ્વર જેવા ઘન ધાતુ દ્વારા ઘન પદાર્થો જે ધાતુઓ છે એના દ્વારા થતું વિદ્યુતનું વહન અને આયનિક વાહકતા એટલે શું જલીય દ્રાવણમાં આયનો દ્વારા થતું વિદ્યુતનું વહન બીજું ધાતુય વાહકતા તાપમાન પર પણ આધાર રાખે છે અહીંયા એક વસ્તુ મારે યાદ કરાવવી છે તમને કે તાપમાન વધતા ધાતુય વાહકતા ઘટે ધાતુય વાહકતા ઘટે તાપમાન વધતા ધાતુય વાહકતા ઘટે શા માટે કારણ કે ધાતુઓમાં ધાતુય બંધારેલો હોય છે ધાતુ જ્યારે ઘન સ્વરૂપે હોય છે ત્યારે એમાં કયો બંધાવેલો હોય છે ધાતુય બંધ જો એમસીક્યુમાં પૂછશે કે ધાતુય વાહકતા કયા પરિબળ પર આધાર રાખતી નથી ધાતુય વાહકતા કયા પરિબળ પર આધાર રાખતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ પરિબળો જો તમને યાદ હોય આ ત્રણેય પરિબળો યાદ હોય તો જ આપણે સાચો ઓપ્શન પસંદ કરી શકીએ તો આમાં ધન બીજવાળી ઉત્તમ પરમાણુ કર્નેલ હોય છે જો આ ધન બીજવાળી ઉત્તમ પરમાણુ કર્નેલ અને આમાં બિન વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે કેવા ઇલેક્ટ્રોન છે બિન વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન કોઈ એક કેન્દ્ર પૂરતા મર્યાદિત નથી ઉતરા સમગ્ર સ્ફટિકમાં ઘૂમી શકે આ બંધ છે ધાતુય બંધ જેવું તમે તાપમાન વધારો તમે જોયું હશે જ્યારે તાપમાન વધી જાય ને ત્યારે તાર છે ને ગરમ થઈ જાય એટલે આ કર્નેલ છે એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે ઇલેક્ટ્રોનના વહનમાં અડચણ ઊભી થાય ઇલેક્ટ્રોનના વહનમાં અડચણ ઊભી થાય એટલે તાપમાન વધતા ધાતુય વાહકતા ઘટે છે જો આયનિક વાહકતામાં ઊંધું આવશે કે તાપમાન વધે તો આયનિક વાહકતા પણ વધે તાપમાન વધતા આયનિક વાહકતામાં પણ શું થાય છે વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું ત્યારે કે તાપમાન આયનિક વાહકતા ઉપર કઈ રીતે અસર કરે છે એ પહેલા આપણે જોયું કે જુદા જુદા ઘન પદાર્થોની વાહકતા તમે લો ટેબલમાં જોજો ટેક્સ્ટ બુકમાં તો વાહકતામાં ઘણો ફેર હશે 0.1 મોલર HCl નું દ્રાવણ લો તો એની 0.1 મોલર HCl નું દ્રાવણ તો આ
આજી વાહકતા છે એમાં H+ અને Cl- આયનો દ્વારા થતી વાહકતા એને કહેવાય આયનિક વાહકતા તો એનું મૂલ્ય ટેક્સ્ટબુક માં આપ્યું છે 3.91 સિમેન્સ મીટર ઇન્વર્સ તો આ જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો લેવાના દ્રાવણોમાં આવેલા ધન આયન અને ઋણ આયન દ્વારા થતો વિદ્યુતનું વહન જેને આયનિક વાહકતા કહેવાય એની ચર્ચા આપણે પછી કરીશું કે પહેલા આપણે ધાતુઓ કેટલા પ્રકારના હોય વાહકતાની દ્રષ્ટિએ ઘન પદાર્થો ત્રણ પ્રકારના હોય પહેલો છે વાહક બીજો છે અવાહક અને ત્રીજો છે અર્ધવાહક એવા ઘન પદાર્થો કેનો અવરોધ ઓછો છે અવરોધ R ઓછો છે એટલે માં વિદ્યુતનું વહન સારા પ્રમાણમાં થાય એને ધાતવીય વાહક કહેવાય ઉદાહરણ તરીકે મોટા ભાગની ધાતુઓ અને એકબીજા સાથે જોડાયેલી બનતી મિશ્ર ધાતુઓ છે એ વિદ્યુતના વાહક કહેવાય જ્યારે કેટલાક પદાર્થો એવા છે કેનો અવરોધ ખૂબ વધારે છે અવરોધ ખૂબ વધારે હોય એટલે શું થાય અવરોધ વધારે હોય તો એની વાહકતા લગભગ ખૂબ જ ઓછી હોય એવા પદાર્થોને આપણે વિદ્યુત અવાહક કહીએ છીએ કાર્બન બ્લેક ગ્રેફાઇટ પોલિમર કાર્બન બ્લેક ગ્રેફાઇટ પોલિમર વગેરે પદાર્થો એવા છે એનો અવરોધ ખૂબ વધારે છે અવરોધ ખૂબ વધારે છે એટલા માટે તેમાંથી વિદ્યુતનું વહન થતું નથી એટલે કેવા છે વિદ્યુતીય અવાહક તો સિલિકોન ઝર્મેનિયમ જેવા કેટલાય પદાર્થો અર્ધવાહક તરીકે ઓળખીતા છે બરાબર કાચ અને સિરેમિક પદાર્થ પણ એવા છે કાચ સિરેમિક પદાર્થ પણ એવા છે કે જેની વાહકતા ખૂબ ઓછી હોવાથી અવાહક તરીકે ઓળખાય છે સિલિકોન ડોપિંગ કરેલ સિલિકોન ગેલેનિયમ આર્સેનાઇડ સિલિકોન ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલેનિયમ આર્સેનાઇડ આ એવા સંયોજનો છે કે જેની વાહકતા ધાતુઓ કરતા ઓછી છે પણ અધાતુ કરતા વધુ છે ધાતુ કરતા ઓછી છે પણ અધાતુ કરતા વધુ છે એવા પદાર્થોને આપણે અર્ધવાહકો કહીએ છીએ અને ઘન અવસ્થામાં આપણે શીખાશીએ કે આવા અર્ધવાહકોમાં ડોપિંગ કરીને એટલે કે યોગ્ય અશુદ્ધિ ઉમેરીને એની વાહકતામાં વધારો કરી શકાય છે કેટલીક ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓ ઘણા નીચા તાપમાને અતિવાહકો તરીકે જાણીતી છે આ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ છે 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે જાણીતી છે બરાબર ત્યારે એનો અવરોધ શૂન્ય થઈ જાય છે પણ એટલું નીચું તાપમાન મેળવવું ઘણું જ કઠિન છે અસંખ્ય સિરેમિક પદાર્થને મિક્સર ઓક્સાઇડ જો 150 કેલ્વિન તાપમાને મિશ્ર ઓક્સાઇડ અને સિરામિક પદાર્થો છે અને સિરેમિક પદાર્થો છે ઈ પણ અતિવાહકો તરીકે વર્તે છે સિરેમિક અને કેટલાક ધાતુના મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે વર્તે છે આપણે જોયું છે કે અતિશુદ્ધ પાણીમાં પણ હાઇડ્રોનિયમ આયન H+ આયન અને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અલ્પ પ્રમાણમાં હોય છે સાથે સાથે OH- પણ હોય છે જ્યારે વિદ્યુત વિભાજ્યને અલ્પ પ્રમાણમાં દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે ધન આયન અને ઋણ આયન દ્વારા વિદ્યુતનું વહન થાય છે ધન આયન અને ઋણ આયન દ્વારા થતા વિદ્યુતના વહનને દ્રાવણની વાહકતા કહેવાય એટલે બીજા શબ્દોમાં આયનિક વાહકતા કહેવાય
તો આ આયોગિક વાહકતા છે કયા કયા પરિબળ ઉપર આધાર રાખે બરાબર આપણે જાણીએ છે કે પાણીમાં હાઇડ્રોનિયમ આયન અને OH- ની વાહકતા ઘણી ઓછી છે 3.5 × 10⁵ સિમેન્સ મીટર ઇન્વર્સ પણ જો યોગ્ય વિદ્યુત વિભાજનનું દ્રાવણ બનાવવામાં આવે તો માં વાહકતા આપણે વધારી શકીએ છીએ દ્રાવણો દ્વારા થતો વિદ્યુતનું વહન માં કયા કયા પરિબળો અસર કરે છે તો અહીં 5 પરિબળો લખ્યા છે એમસીક્યુ માં પૂછાશે કે આયનિક વાહકતા કયા પરિબળ પર આધાર રાખતી નથી એમસીક્યુ માં એવું પૂછાશે તો ચલો પહેલું આયનિક વાહકતા કયા કયા પરિબળ પર આધાર રાખે છે એ સમજીએ તો ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ તમે જે પણ વિદ્યુત વિભાજ્ય ઉમેરો છો એ પ્રબળ છે નિર્બળ છે કેટલું આયનીકરણ થાય છે નિર્જલા આયનોનું કદ અને દ્રાવક યોજન દ્રાવક યોજન એટલે દ્રાવક સાથે કેટલું ભળે છે ઉત્પન્ન થયેલા આયનોના કદ મોટા છે કે નાના છે તેના પર પણ આયનિક વાહકતાનો આધાર છે દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા સ્નિગ્ધતા એટલે શું ચાર પરિબળો ખાસ યાદ રાખવાનો છે સ્નિગ્ધતા એટલે ચિકાસ ઘટ તેલ હોય તો તેમાં આયનનું વહન ધીમું થાય પણ પ્રવાહી પાતળું હોય તો આયનો એમાં સરળતાથી વહન પામી શકે વિદ્યુત વિભાજનની સાંદ્રતા આગળ આગામી પીરિયડમાં ભણીશું કે દ્રાવણ મંદ હોય ત્યારે વાહકતા વધુ હોય કે દ્રાવણ સાંદ્ર હોય ત્યારે વિદ્યુતીય વાહકતા વધુ હોય એટલે સાંદ્રતા પણ આયનિક વાહકતા ઉપર અસર કરે છે અને છેલ્લું છે તાપમાન તાપમાન વધતા આયનિક વાહકતા વધે છે કારણ કે ધન આયનો અને ઋણ આયનોને ગતિ મળી રહે ઊર્જા મળી રહે એટલે એની ગતિ ફાસ્ટ થઈ જાય આયનિક વાહકતામાં તાપમાન વધતા આયનિક વાહકતા વધે છે કારણ કે આયનો છે એની ગતિ ઊર્જા વધી જાય છે હવે જોઈએ આપણે આયનિક દ્રાવણોની વાહકતાનું માપન કે ધન આયન અને ઋણ આયન દ્વારા વિદ્યુતનું વહન થાય છે તેનું માપન વિસ્ટન બ્રિજ નામના સાધન વડે કઈ રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો પછીનો મુદ્દો છે આયનિક દ્રાવણોની વાહકતાનું માપન ઘન પદાર્થ હોય એની વાહકતાનું માપન કરવું હોય તો ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિસ્ટન બ્રિજ નામના સાધન વડે ઘન પદાર્થનો અવરોધ માપીને વાહકતા માપી શકાય છે પણ આયનિક દ્રાવણોની વાહકતા કઈ રીતે માપવી માનો કે મારી પાસે કોઈ પણ દ્રાવણ છે આ દ્રાવણ છે એમાં મેં એબી નામનો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરેલો છે જે ધન આયનો અને ઋણ આયનો આપીને આપણને દ્રાવણ આપે છે આ અજ્ઞાત દ્રાવણનો અવરોધ માપવો હોય તો જો વાહકતા માપવી હોય તો અવરોધ માપવો પડે અવરોધને આધારે આપણે વાહકતા માપી શકીએ તો આપણો મુદ્દો છે આયનિક દ્રાવણોની વાહકતાનું માપન એટલે આ દ્રાવણની વિદ્યુતીય વાહકતા કેટલી તો દ્રાવણની વિદ્યુતીય વાહકતા માપવા માટે બે સમસ્યાનો સામનો કરવો પડે છે કઈ સમસ્યા કે પહેલું કે એમાં ડાયરેક્ટ એસી પ્રવાહ પસાર કરી શકાતો નથી એમાં ડાયરેક્ટ કરંટ પસાર કરી શકાતો નથી તમે જાણો છો કે વિદ્યુત પ્રવાહ બે પ્રકારના હોય ડીસી ને એસી ડીસી એટલે ડાયરેક્ટ કરંટ અને એસી એટલે અલ્ટરનેટિંગ એટલે ઉલટસુલટ તો ડીસી પ્રવાહ સીધો જ દ્રાવણમાં પસાર કરી શકાતો નથી શા માટે કારણ કે દ્રાવણનું સંઘટન બદલાય દ્રાવણનું સંઘટન બદલાય આપણો હેતુ શું છે દ્રાવણની વાહકતાનું માપન કરવું છે કયા પ્રકારની વાહકતા આયનિક વાહકતા તો પહેલો પ્રશ્ન શું થયો કે ડીસી પ્રવાહ એમાંથી સીધો જ પસાર કરી શકાતો નથી તો આ સમસ્યાના નિવારણ માટે તમે કહેશો કે સાહેબ એમાં એસી પ્રવાહ પસાર કરો
એટલે કે ઉલટ સુલટ પ્રવાહ એટલે કે અલ્ટરનેટિવ કરંટ અને બીજો એક પ્રશ્ન થાય છે કે વિસ્ટન બ્રિજ નામના સાધને સીધો કોઈ તાર મારફતે માનો કે ધાતુય તાર મારફતે આયનિક દ્રાવણ સાથે જોડી શકાતું નથી વિસ્ટન બ્રિજ સાધનનો અભ્યાસ તમારે ભૌતિક વિજ્ઞાનમાં આવશે કઈ આવું હોય છે ચાર પ્રકારના અવરોધ હોય છે એમાં એક અવરોધ અજ્ઞાત હોય છે અહીંયા જે આકૃતિ આપેલી છે આ સંજ્ઞાઓ છે અવરોધ છે જેમાં એક અવરોધ અજ્ઞાત હોય છે એનું માપન આપણે વિસ્ટન બ્રિજ નામના સાધન વડે કરી શકીશું જેનો અભ્યાસ તમારે ફિઝિક્સમાં છે ભૌતિક વિજ્ઞાનમાં અને એ પ્રયોગ તમે કરશો પ્રયોગશાળા અને થિયરીમાં પણ આ વિસ્ટન બ્રિજ નામનું સાધન બનાવવામાં આવે છે તો આ વિસ્ટન બ્રિજને આપણે કોઈ વિદ્યુત વાહક તાર મારફતે આ દ્રાવણ સાથે જોડી શકતા નથી એટલે કામ કરીએ ખાસ પ્રકારના વાહકતા કોષ બનાવ્યા છે સેના માટે બીજી સમસ્યાના નિવારણ માટે બરાબર કે ખાસ ડિઝાઇન કરેલું પાત્ર કે જેને આપણે વાહકતા કોષ કહીએ છીએ જેને આપણે વાહકતા કોષ કહીએ છીએ તેનો ઉપયોગ કરી અને બીજી સમસ્યાનું નિવારણ કરી શકાય છે આપણો કામ શું છે આ વિદ્યુત વાહક દ્રાવણ છે એને વિસ્ટન બ્રિજ સાથે જોડવું તો કોની મદદથી જોડી શકાશે તો આ બે જુદા જુદા પ્રકારના વાહકતા કોષ અહીં બતાવેલા છે તો જો આ પહેલો વાહકતા કોષ એમાં આ બે વિદ્યુત ધ્રુવ છે આ શું છે પ્લેટિનાઇઝ વિદ્યુત ધ્રુવ કે જેના ઉપર પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે પ્લેટિનિયમ બ્લેકના ઢોળ ચડાવેલા બે વિદ્યુત ધ્રુવો છે બરાબર એને આપણે આપણા આયનિક દ્રાવણ સાથે જોડવાના છે કે એનું આરક્ષણનું ક્ષેત્રફળ a અને એ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર l છે અહીં જે પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવો વાયકા છે સેના માટે વાહકતા કોષ માટે એમાં એ બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર l અને એનું આરક્ષણનું ક્ષેત્રફળ a જેટલું હોય છે આ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે જોડાણ કરતો વાયર છે અને આ વાયર છે કે આપણે વિસ્ટન બ્રિજ નામના સાધન સાથે સરળતાથી જોડી શકીએ અને એની મદદથી આપણે દ્રાવણનો અવરોધ નક્કી કરવાનો છે કઈ રીતે સમજીએ જો આ જોડાણ કરતો વાયર છે આ એક પ્રકારનો વાહકતા કોષ આ બીજા પ્રકારનો વાહકતા કોષ જો આ પણ પ્લેટિનાઇઝ વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનાઇઝ અવરોધ શોધી શકીએ છીએ અવરોધ આર ઉપરથી આપણે વાહકતા શોધી શકીએ છીએ તો અવરોધ આર નું સૂત્ર શું થાય તો અવરોધ આર બરાબર રો એલ બાય રો એલ બાય એ તો હવે આ રો છે એ કોનો વ્યસ્ત છે કપ્પા કે નો વ્યસ્ત તો અહીંયા લખી શકાય આર બરાબર 1 ના છેદમાં કે એલ બાય એ જો 1 બાય રો બરાબર કે થાય કે ને આપણે કપ્પા કહીએ છીએ અને એને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ અહીં જે રાશિ છે એલ બાય એ એને કોસ અચળાંક ચલો એલ બાય એ શું છે કોસ અચળાંક એકવાર કોસ અચળાંક ખબર પડી જાય તો તમે એની વાહકતા વિશિષ્ટ વાહકતા કે માપી શકો અને એના ઉપરથી અવરોધ આર માપી શકાય આ કોસ અચળાંક એલ બાય એ છે એને કઈ સંજ્ઞા વડે બતાવાય છે સ્ટાર સંજ્ઞા વડે બતાવે છે તો જો આ સૂત્ર તો તમારા માટે જાણીતું હોય અહીંયા જી સ્ટાર તો આપણું સૂત્ર શું થશે જો જી સ્ટાર બરાબર એલ બાય એ હવે આ સૂત્રમાં જી સ્ટાર મૂકો અહીંયા તો આવું થશે આર બરાબર 1 ના છેદમાં કે અહીંયા લખ્યું જી સ્ટાર તો જી સ્ટાર બરાબર બરાબર કપ્પા કેને કરતા બનાવો વાહકતા કે શોધો છે ને તો વાહકતા કે બરાબર જી
વિસ્તારના છેદમાં કે આવા જોડો તો આર નીચે હો તો અવરોધ આર તો શું થાય કોસ અચળાંક કોસ અચળાંકના છેદમાં અવરોધ આર કોસ અચળાંકના છેદમાં અવરોધ આર તો જો આપણે કોસ અચળાંક મળી જાય તો આપણે વાહકતા કેને શોધી શકીએ બરાબર કોષ અચળાંક છે તેનો આધાર કયા પરિબળ ઉપર છે એનો આધાર બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતર અને તેના આડછેદના ક્ષેત્રફળ પર હોય છે જો આપણે પરિમાણ લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ એ જાણતા હોઈએ તો આ કોષ અચળાંક G છે ગણી શકાય કોષ અચળાંક G એ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતર અને એના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે પણ એમ કોષ અચળાંક માપવો એટલો સેલો પણ નથી અને એની માહિતી વિશ્વસનીય પણ હોતી નથી કોઈ જ્ઞાત સાંદ્રતાવાળા દ્રાવણનો અવરોધ R જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે કોષ અચળાંકની ગણતરી કરી શકીએ છીએ આના માટે સામાન્ય રીતે આપણે KCl નું દ્રાવણ વાપરીએ છીએ સામાન્ય રીતે કોષ અચળાંક ગણવા માટે આપણે શેનું દ્રાવણ વાપરીએ છીએ KCl નું દ્રાવણ વાપરતા હોઈએ છીએ જુદી જુદી સાંદ્રતાએ અને જુદી જુદી જુદા જુદા તાપમાને જુઓ KCl એ એવું દ્રાવણ છે કે એની વાહકતા જાણીતી હોય છે જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને એની વાહકતા માપેલી હોય છે વાહકતા ખબર હોય જી તો પછી આપણે કોષ અચળાંક એની ગણતરી કરી શકીએ છીએ અને એકવાર કોષ અચળાંક ફિક્સ મળી ગયો પછી એનો ઉપયોગ આપણે બીજા દ્રાવણોની વાહકતા શોધવા માટે કરી શકીએ છીએ મેઇન શું શોધવાનું છે આપણે કોષ અચળાંક એકવાર કોષ અચળાંક શોધવા માટે કોઈ જાણીતું દ્રાવણ લેવાનું શું કરવાનું જાણીતું દ્રાવણ ઈ જાણીતું દ્રાવણ આપણે કયું લેવાનું KCl KCl ની જુદી જુદી સાંદ્રતા જુદી જુદી સાંદ્રતા અને જુદા જુદા તાપમાને KCl ની વાહકતા જાણીતી હોય છે જાણીતી હોય છે ઓકે તો આ દ્રાવણનો ઉપયોગ કરીને બરાબર આપણે કોષ અચળાંક જાણી લઈએ છીએ એકવાર કોષ અચળાંક નક્કી થઈ જાય પછી એનો ઉપયોગ કરીને કોઈ પણ દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરી શકીએ છીએ અવરોધ માપન માટેની ગોઠવણી અહીં આકૃતિમાં બતાવેલ છે જો આ R4 જાણીતો છે R3 જાણીતો છે R1 જાણીતો છે અજ્ઞાત અવરોધ છે R2 સોંકરા અવરોધ છે R2 હવે આપણે કોષ અચળાંક મળી ગયો છે પછી અજ્ઞાત દ્રાવણને અહીંયા જોડવાનું છે તો આવી રીતની જે ગોઠવણી છે ને વિષમ બીજની ગોઠવણી કહેવાય એની સાથે આપણા દ્રાવણને આપણે સ્પેશિયલ પ્રકારના કોષ વાહકતા કોષ સાથે જોડી દીધું હવે શું કરવાનું છે હવેનું સૂત્ર શું છે તો જુઓ આનું સૂત્ર કેવી રીતે છે અજ્ઞાત અવરોધ R2 અજ્ઞાત અવરોધ R2 બરાબર R1 R4 ના છેદમાં R3 R2 અને R3 નો જો આ બે શ્રેણી જોડાણ છે અને આ બે શ્રેણી જોડાણ છે R2 બરાબર R1 R4 ના છેદમાં R3 આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ દ્રાવણનો અજ્ઞાત અવરોધ નક્કી કરી શકીએ છીએ એના માટે આપણે શું આપવું પડે કોષ અચળાંક કોષ અચળાંક કઈ રીતે ખબર પડે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ આપવું પડે આ વસ્તુ ક્યારે સમજાશે હું તમને દાખલો આપીશ ત્યારે ઓકે તો એક જ દ્રાવણમાં જુદા જુદા વિદ્યુત વિભાજના દ્રાવણો આપેલ તાપમાને વાહકતાના મૂલ્યો જુદા જુદા આપે છે દ્રાવક પાણી લો એમાં NaCl ઉમેરો તો એની વાહકતા જુદી આવે દ્રાવક પાણી લો એમાં KCl ઉમેરો તો એની વાહકતા પણ જુદી જુદી આવે આયનની સાંદ્રતા અથવા પોટેન્શિયલ દ્રાવણના હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે છે એટલી એની વાહકતા વધુ હોય છે વિદ્યુત વિભાજના જથ્થા ઉપર પણ દ્રાવણની વાહકતા આધાર રાખે એને આપણે મોલર વાહકતા કહીએ છીએ હવે આપણે હું તમને જે બધા સૂત્ર આપું છું એની ઉજબ તમારે યાદ રાખવાનું છે
આપણે ક્યાં ક્યાં સૂત્રો સમજવાના છે એ હું પહેલેથી હવે તમને સમજાવતા હું અવરોધ r બરાબર rho l / a અહીં બે ના એકમ યાદ રાખવાના છે અવરોધ r નો એકમ ઓહમ અને rho નો એકમ ઓહમ ઇન્ટુ મીટર હવે અવરોધ r નો વ્યસ્ત એટલે 1 / r તો r ની જગ્યાએ મૂકો rho l / a તો અવરોધ r નો વ્યસ્ત વાહકતા g અહીંયા 1 / rho છે અને વિશિષ્ટ વાહકતા કપ્પા k છે તો આ શું થયું g છે શું છે વાહકતા આ k શું છે જે વિશિષ્ટ વાહકતા k શું છે વિશિષ્ટ વાહકતા અને l / a એ કોષ અચળાંક છે બરાબર 1 / rho અહીંયા મેં લખ્યું n ના છેદમાં l તો આ l આ બાજુ લો l આ બાજુ લો તો l ના છેદમાં a g તો બરાબર વિશિષ્ટ વાહકતા k તો ઘણીવાર વાહકતા આપેલી હોય ઘણીવાર વિશિષ્ટ વાહકતા આપેલી હોય તમને કેમ ખબર પડશે વાહકતા આપેલી છે કે વિશિષ્ટ વાહકતા તમને કેમ જો કાઈ નથી કરવાનું આટલું જ યાદ રાખો કે બધા દાખલા આવું જશે કઈ રીતના તો જો g છે વાહકતા છે ચલો વાહકતા g નો એકમ છે સિમેન્સ ખાલી સિમેન્સ હોય તો એ વાહકતા g થાય હવે મારે જોઈએ છે k નો એકમ ચલો વિશિષ્ટ વાહકતા k નો એકમ છે જો આ બધા એકમો છે આ વ્હાઇટ કલરના બધા સૂત્રો છે અને યલો કલરમાં એકમો છે ભાગ પ્રતિકૃતિ કેટલા સૂત્ર કેટલા એકમો યાદ રાખના 1 2 3 4 યાદ નથી રાખવાના એકમો તારવાના છે એટલે તમારા માટે બોક્સ સેલ થઈ જશે ચલો k નો એકમ તારવો તો જુઓ g નો તો k નો સૂત્ર શું છે તો જુઓ અહીંયા k નો સૂત્ર થશે g l ના છેદમાં a વાહકતા g ગુણ્યા l ના છેદમાં a એટલે કપ્પા k બરાબર g ગુણ્યા cos અચળાંક શું છે cos અચળાંક એ તો ખાલી માહિતી માટે બસ વાહકતા g અને કપ્પા k નું સૂત્ર આવડી ગયું એટલે તમારું કામ પૂરું હવે જો k નો એકમ તારવો છે g નો એકમ સિમેન્સ આ મીટર ના છેદમાં મીટર સ્ક્વેર કપ્પા k નો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ સિમેન્સ મીટર ઇન્વર્સ સેનો એકમ થયો કપ્પા k નો એકમ ઓકે ખાલી વાહકતાનો એકમ સિમેન્સ છે પણ વિશિષ્ટ વાહકતાનો એકમ સિમેન્સ પ્રતિ મીટર અથવા તો સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે ઓકે ચલો આના ઉપરથી હજુ એક વ્યાખ્યા આપણે કરવાની છે જેનું નામ છે મોલર વાહકતા મોલર વાહકતાને લેમ્ડા m સંજ્ઞા વડે બતાવવામાં આવે છે એક મોલર દ્રાવણ હોય આપણે બનાવીએ છીએ મોલારિટી વાળા દ્રાવણ એક મોલર NaCl નું દ્રાવણ કે કોઈ પણ દ્રાવણમાં મોલર વાહકતા એટલે કે એની વિશિષ્ટ વાહકતા કપ્પા k ના છેદમાં મોલર સાંદ્રતા c જે વિશિષ્ટ વાહકતા k છે એટલે મોલર સાંદ્રતા એટલે એક મોલર દ્રાવણની જો પ્રતિ મોલર એક મોલર વિદ્યુત વિભાજ્યની દ્રાવણની વાહકતા છે એને આપણે મોલર વાહકતા કહીએ છીએ હવે મારો પ્રશ્ન છે કે મોલર વાહકતાનો એકમ શું અવરોધ r નો એકમ ઓહમ અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર નિકર વાહકતા g નો એકમ સિમેન્સ વિશિષ્ટ વાહકતા કપ્પા k નો એકમ સિમેન્સ પ્રતિ મીટર તો મોલર વાહકતાનો એકમ શું તારવા કઈ જો અહીં આ કપ્પા k સિમેન્સ ઇન્ટુ મીટર આ સાંદ્રતા છે મોલારિટીમાં એટલે મોલ પ્રતિ લિટર સી ની જગ્યાએ મેં લખ્યું મોલ પ્રતિ લિટર ફરીવાર કપ્પા કે નો એકમ છે સિમેન્સ પ્રતિ મીટર સાંદ્રતા સી એટલે મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી હવે આ મીટર ને સેન્ટીમીટરમાં ફેરવી દો અને લિટર ને મિલીમાં ફેરવી તો હું શું લખી રાખું આ મીટર છેદમાં છે મીટર ક્યાં છે છેદમાં છે સાંદ્રતા સી મોલ પ્રતિ લિટર લિટર ક્યાં છે ઉપર તો એક કામ કરીએ સિમેન્સ ના છેદમાં મીટર
બરાબર પછી મોલ અને લિટર અહીંયા રાખો એની જગ્યાએ લખી નાખો 1000 મિલી તા 1000 પણ મિલી છે ઇન્વર્સ એટલે ઉપર જાય હવે આ મીટર છે એની જગ્યાએ લખી નાખો 100 સેન્ટીમીટર મીટર ની જગ્યાએ હું લખી નાખો 100 સેન્ટીમીટર હવે જો સિમેન્સ મલ્ટીપ્લાય બાય 1000 આ મિલી છે એની જગ્યાએ લખતા થાય સેમી સેમીનો ભાગ અહીંયા હું લખ્યો 100 મલ્ટીપ્લાય બાય સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય મોલ તો સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી ગયું એક એટલે હું અહીંયા તમને એવો સિમેન્સ સિમેન્સ સેન્ટીમીટર માઇનસ 2 અને મોલ ઇન્વર્સ બરાબર સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ પ્રતિ લિટર સોરી આ લિટર પ્લસ આવશે ઓકે જો મોલ પ્રતિ લિટર છેદનો છે અંશમાં લિટર પ્લસ જ આવશે પહેલે સેન્ટીમીટર ની કેટલી ઘાત આવશે અહીંયા 3 એટલે અહીંયા કેટલા નો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મોલ પ્રતિ લિટર એટલે છેદનો છેદ અંશમાં એટલે ઉપર લિટર પ્લસ આ લિટર છે એની જગ્યાએ લખો 1000 1000 મિલી એટલે 1000 સેમી નો ઘન નીચે કેટલા આવ્યા 100 સેમી એક એક સેમી સેમી ઉડી ગયા એટલે મોલર માત્રાનો એકમ આવ્યો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આને તમે મીટર સ્ક્વેર વગેરેમાં ફેરવી શકો તો ચલો હવે મારે સંબંધ મેળવવો છે હવે મારે સંબંધ મેળવવો છે તો સિમેન્સ સેન્ટીમીટર સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જી મોલર વાહકતા લેમ્ડા એમ છે એનો એકમ સિમેન્સ સેન્ટીમીટર મોલ ઇન્વર્સ છે ને મીટર સ્ક્વેર માં પણ ફેરવી શકાય તો જો સિમેન્સ નો સિમેન્સ મીટર ગુણ્યા મીટર ના છેદમાં મોલ આવું છે આના બરાબર તો સિમેન્સ મીટર એટલે 100 સેન્ટીમીટર મીટર એટલે 100 સેન્ટીમીટર ના છેદમાં મોલ તો 10 ની 4 ઘાત સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મોલ ઇન્વર્સ તો એ કેટલી આવી 10 ની 4 10 ની 4 એટલે એનાથી ઉલટું કરી શકાય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10 ની માઇનસ 4 ઘાત સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આ કોનો એકમ છે આ કોનો એકમ છે વાહક મોલર વાહકતા લેમ્ડા એમનો એકમ છે જો અહીંયા કોઈ પણ એકમ આપણે યાદ નથી રાખ્યા આપણે તાઇવા છે અને હજુ તમને કહી દઉં આપણે સંતુલન ચક્રમાં ભણી ગયા એસિડ નો વિલોન જાણતા કે બરાબર આલ્ફા સી 1 આલ્ફા સી 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 ઉડી જાય એટલે કે બરાબર આલ્ફા સ્ક્વેર ના છેદમાં સી 1 આલ્ફા તો આલ્ફા શું છે આલ્ફા છે એ વિયોજન અંશ છે જેનો અભ્યાસ આપણે આગળ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોયડા નંબર 3.4 અને 3.5 સોલ્વ કરીએ એટલે તમને મોલર વાહકતાનો કોન્સેપ્ટ આયનિક વાહકતાનો કોન્સેપ્ટ સૌથી વધુ ક્લિયર થશે પણ મારી પેટર્ન મુજબ દાખલા ગણવાના છે અને મેં જેમ સૂત્ર શીખવાડ્યા એ મુજબ સૂત્રો તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો કોયડો 3.4 એક આ વાહકતા કોષ છે એમાં એક દ્રાવણ ભર્યું છે 0.1 મોલર KCl 0.1 મોલર KCl ના દ્રાવણનો અવરોધ 100 ઓહમ છે અને બીજા એ જ વાહકતા કોષમાં જ્યારે 0.02 મોલર KCl નું દ્રાવણ ભરવામાં આવે છે ત્યારે અવરોધ R 520 ઓહમ થઈ જાય છે તો જ્યારે 0.02 મોલર KCl નું દ્રાવણ ભરવામાં આવે ત્યારે વિશિષ્ટ વાહકતા કપ્પા K શોધો અને મોલર વાહકતા શોધો એટલે મોલર વાહકતા
આપવાની જરૂર પડે છે પછી એમ કીધું છે કે આ પહેલું દ્રાવણ હતું જ્યારે 0.1 મોલર કેલ્શિયમ ભરતું એની વિશિષ્ટ વાહકતા કે 1.29 સાયમેન્સ પ્રતિ મીટર આપેલ છે તમને કેમ ખબર પડે કે આ 1.29 સિમેન્સ પ્રતિ મીટર આપી છે એ વિશિષ્ટ વાહકતા કેસ છે કેમ ખબર પડે g છે કે k તો અહીંયા એકમ ઉપરથી અહીં k નો એકમ સિમેન્સ પ્રતિ મીટર છે ખાલી સિમેન્સ હોત તો g હોત ઓકે હવે શું જોઈએ છે મોલર વાહકતા લેમ્ડા m તો મળે k ના છેદમાં c તો k જોઈએ છે હું જોઈએ છે k તો k નું સૂત્ર આપણે આગળ શું મળ્યું બરાબર જે કપ્પા કે છે એનું સૂત્ર આપણે આગળ શું મૂક્યું હતું ઈ તમારે યાદ કરવાનું છે તો તમારે કહેવાનું g ના છેદમાં r આવું સૂત્ર આપણે અથવા તો હું તમને તારવી દઉં ચલો તમને આવું યાદ હશે અવરોધ r બરાબર rho l / a 1 / rho તો rho l / a તો 1 / r ની વાહકતા g કહેવાય અહીંયા 1 / rho ને k કહેવાય તો a ના છેદમાં a તો k જોતો હોય તો k ને કરતા રહો મને એ વાહકતા g / l ના છેદમાં a તો મારે જોઈએ છે વિશિષ્ટ વાહકતા k તો k નું સૂત્ર છે મળેલી વાહકતા g / l ના છેદમાં a l ના છેદમાં a તો ચલો મારે આ બીજા દ્રાવણમાંથી જ કામ કરવાનું છે પૂછ્યું છે કોનું આ બીજા દ્રાવણ તો g તો મળી જાય 520 અવરોધ r ના વ્યસ્તને વાહકતા g કહેવાય તો અહીંયા 1 ના છેદમાં 520 કારણ કે g વાહકતા g બરાબર 1 / r તો ઘટે છે શું અહીંયા cos અચળાંક તો cos અચળાંક ક્યાંથી મેળવો તો આ જ્ઞાત દ્રાવણની વાહકતા આપેલી છે એની મદદથી મેળવો તો અહીંયા સૂત્ર લખીએ કે બરાબર આપેલા ઘટના પર g / l / a કપ્પા કે આપેલી છે કેટલી આપેલી છે 1.29 g / 1 / r એટલે 1 / 100 તો હું મળી જાય l / a તો l / a બરાબર જેને cos અચળાંક કહેવાય 1.29 સિમેન્સ પ્રતિ મીટર આ 1 / 100 / 100 નો ઓહમ 100 નો ઓહમ હવે જો આ સિમેન્સ એટલે ઓહમ ઇનવર્સ સિમેન્સ એટલે શું થયો ઓહમ ઇનવર્સ તો ઓહમ ઇનવર્સ ઓહમ ઉડી ગયા તો l / a બરાબર 1.29 મીટર ઇનવર્સ સ્વયં 1.29 મીટર ઇનવર્સ એવું લઈ શકાય તો સોરી અને ગુણાકાર થઈ જશે ને એટલે કેટલું થશે 129 129 મીટર ઇનવર્સ હવે આપણે આનો કિંમત ક્યાં મૂકવાની છે l / a મળી ગયો આપણે આ g એટલે શું છે આ ઓહમ છે અહીંયા ગુણ્યા cos અચળાંક 129 મીટર ઇનવર્સ તો જવાબ આવશે 129 ના છેદમાં 520 ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ તો 129 / 520 0. અહીંયા 0 520 / 2 0 2 2 4 2 બંધાને 10 1040 2 1040 0 9 માંથી જાતે તો 5 2 માંથી 2 250 થઈ ગયું ઉપરથી ઉતાર્યું 0 2500 5 કેટલા આવે 4 જવાબ કરો 0.24 બરાબર 8 0. પછી આગળ વાગ્યો તો 8 હશે અહીંયા 0.24 આ ઓહમ ઇનવર્સ કહેવાય સિમેન્સ મીટર ઇનવર્સ એક કામ પતી શું કામ પતી ગયું અહીં તમને કપ્પા કે મળી ગયું હવે શું મળવાનું છે મોલર વાહકતા હજી જો મોલર વાહકતા મળવાની છે તો મોલર વાહકતા બરાબર લેમ્ડા એમ બરાબર
विशिष्ट वाहक का कप्पानी नाचन मस्ती तो चलो कप्पा के इंट्रोच अहीं हमारे जवाब में तो एकम साथ में लिखवा दो 0.248 सीमेंस नाचन में मीटर सीमेंस नाचन में मीटर ओ खास याद रखो अब छेद में हम कौन से साल लेना कितनी है 0.02 मोल अखिल 0.02 मोल प्रति लीटर छेद नौ छेद में स्मॉल लीटर तो पड़ गया अबे लीटर में सेंटीमीटर बात करें ना कौन आने सेंटीमीटर बात करें ना कौन अखिल 0.248 सीमेंस एक कम से नहीं बाइट सीमेंस गुनिया हजार यहाँ लगना को मिल मिली एक लहू लगी सकाय सेंटीमीटर बराबर हजार मिल यहाँ लहू लगी सकाय सेंटीमीटर अमीटर छे इन्हें बराबर लहू लगी सकाय सौ सेंटीमीटर गुनिया 0.02 यहाँ पर उसे मोल मोल आधे जीरो गुनिया आधे जीरो बात करो हजार आधा सौ अगले जेह पर जवाब आउसे सीमेंस सेंटीमीटर स्क्वायर तो मैं उसे सीमेंस सेंटीमीटर स्क्वायर मोल इन्वर्स बापरे कड़ी जो यहाँ उस साधु रूप को आ रहे हैं तो तुम्हारे कॉन्फ्यूजन क्लियर किया है तो अगर आपने सो जवाब दिया हो उसमें तो जो हम उस साधु रूप आ रहे हैं 0.248 गुणिया कितना है 10 अत्लाने बीए पॉइंट अने बीए पॉइंट पर लिखा सीमेंस सेंटीमीटर स्क्वायर मोल इनवर्स और छेद में कितना भी था 0.02 0.02 आमाय बेल दशांश बता दो आमाय बेल दशांश बता दो लावा सौ अड़ता भी महिका बेल सीमेंस सेंटीमीटर स्क्वायर मोल इनवर्स बेल दशांश बता दे जा भी बराबर लावा सौ अड़ता भी महिका बेल के 124 सीमेंस सेंटीमीटर स्क्वायर मोल इनवर्स जवाब मिल गया 124 ओके तो आ मुजब आपने दाखला ने गणतरी कर सके हाउ हेलो छे ने હવે તમને સમજાયું હશે કે 0.1 મોલર KCl જ્ઞાત સાંદ્રતા વાળા દ્રાવણની વાહકતા કે આપેલી હોય તો એનો ઉપયોગ કરીને આપણે વિશિષ્ટ વાહકતા શોધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્ર કોયડા નંબર 3.5 છે એની હિંટ તમને આપી દઉં છું એ દાખલો તમારે ગણીને આવવાનો છે વિદ્યાર્થી મિત્ર કોયડા 3.5 માં આ જે કોલમ છે એનો વ્યાસ 1 સેન્ટીમીટર લંબાઈ 50 સેન્ટીમીટર એમાં દ્રાવણ ભર્યું છે 0.05 મોલર NaOH દ્રાવણ એની અવરોધ R બરાબર 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ છે તો શું સૂત્રો છે રો તો અવરોધ તો આપણે સૂત્ર મૂકો R બરાબર રો L બાય A તો રો બરાબર અવરોધ R એના છેદમાં L તો રો ને કરતા બનાવ્યો છે તો રો બરાબર અવરોધ R અવરોધ R કેટલો છે 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત આડછેદનું ક્ષેત્રફળ એ શોધવાનો છે હવે જો ક્ષેત્રફળનું સૂત્ર થશે એ બરાબર પાઈ આર સ્ક્વેર પાઈ કેટલો થયો 3.14 ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર થી અડધી એટલે કેટલી થશે 0.5 સેન્ટીમીટર એટલે 0.5 સેન્ટીમીટર એનો શું થશે વર્ગ આ મુજબ તમે ક્ષેત્રફળ શોધી શકો વિદ્યાર્થી મિત્રો પાઈ 3.14 આ વ્યાસ આપ્યો છે ત્રિજ્યા એટલે અડધો થાય તો ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર નો સ્ક્વેર એનો ગુણાકાર કરશો એટલે આર ક્ષેત્રનું ક્ષેત્રફળ આવ્યું 0.785 સેન્ટીમીટર નો સ્ક્વેર તો આપણે અવરોધતા રો શોધવો છે તો આર કેટલો મૂકો 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ આર ક્ષેત્રનું ક્ષેત્રફળ કેટલું મૂકું 0.785 સેન્ટીમીટર નો સ્ક્વેર એટલે લંબાઈ L કેટલી મૂકી 50 સેન્ટીમીટર એનો સાદો રૂપ આપ્યો એટલે આપણે રો મળ્યો
હવે આપણે વિશિષ્ટ વાહકતા k મેળવવાનો છે તો સૂત્ર k બરાબર 1 બાય rho તો k બરાબર 1 ના છેદમાં કેટલા મૂકવાના 87.135 ઓહમ સેન્ટીમીટર એટલે તમારે 1 ભાગ્યા 87.135 કરવાના તો 0.0148 0.0 11.48 ओहम इनवर्स प्लस सीमेंस